मित्रों आपणे डिबेन्चरना त्रण दाखला गण्या, हवे आ चौथो दाखलो। रकम तमने बधाने टेलिग्राममां मळी गई छे अने वन बाय वन आपणे एनो जवाब शुरू करीए। रकम सातमा नंबरनी जो 30/6/19 रोज शिल्पा लिमिटेडना चोपड़े नीचेनी बाकी हती। डिबेन्चर 10% 3 લાખ, ડિબેન્ચર પરત નિધિ ખાતું 2.80 એટલે આને કહેવાય સિંકિંગ ફંડ, અને બેંક સિલક આપી, એટલે બેંક સિલક આપી છે એટલે એનું ખાતું તમારે બનાવવું પડશે, ક્લિયર। પછી ઉપરના ફંડ નીચે મુજબ રોકાણ કર્યા છે એટલે સિંકિંગ ફંડનું રોકાણ આપ્યું તમને 1 લાખની ગુજરાતની લોન અને 1.80ની કેન્દ્રની લોન, ક્લિયર। એટલે ટોટલ 2.80 જે તમારું સિંકિંગ ફંડ છે એનું પૂરેપૂરું રોકાણ કર્યું। કંપની 30/6/19 રોજ ડિબેન્ચર પરત કરે છે અને ઉપરના રોકાણો નીચેના ભાવે વેચે છે, તો ગુજરાતની લોન એ મૂળ કિંમતે અને કેન્દ્રની લોન 95ના ભાવે વેચે છે। એટલે પહેલાં આપણે બેની વેચાણ કિંમત ગોતશું, એમાંથી મૂળ કિંમત બાદ કરી નફો અને ખોટ મેળવશું। રોકાણ વેચતા જે રકમ આવી એ રકમ સહિત પૂરા ડિબેન્ચર પરત કર્યા, એટલે પૂરેપૂરા ડિબેન્ચર પરત કરે છે। તો ડિબેન્ચર છે 3 લાખના, પૂરેપૂરા પરત કરે એટલે શું કરવાનું, તો કે તમારે સિંકિંગ ફંડનું પહેલાં ખાતું બનાવવાનું, ખાતાનો જે તફાવત આવે એને આમનો બેહાડવાનો, ક્લિયર। તો હવે એને ચોપડે આમનો લખી અને આપણે જરૂરી ખાતા બનાવવાના છે, ક્લિયર। ચાલો તો સૌથી પહેલાં આપણે રોકાણો જે આપણે આપ્યા છે એને આપણે ગણતરી કરીએ। એટલે નંબર 1, રોકાણનું વેચાણ, બરાબર। હવે એમાં પહેલું ગુજરાતની લોન, બરાબર, અહીંયા એક જ કિંમત આપી છે તમને, જો કાઉન્સમાં તમને દાર્શનિક કિંમત નથી આપી, એટલે જે આપી છે એ જ તમારી મૂળ કિંમત અને એ જ તમારી દાર્શનિક કિંમત, એટલે 1 લાખની મૂળ કિંમતે વેચી દીધી, એટલે 1 લાખ એને ગુણ્યા 100/100 એટલે એની જ રકમ આવે 1 લાખ। પછી બીજું કેન્દ્રની લોન કેટલામાં છે, જો 1.80માં 95ના ભાવે વેચી દે છે, એટલે 1.80 એને ગુણ્યા 95/100 કરો ગુણાકાર, એટલે તમને ખબર પડે કે 1 ને 71 આવે, એને એટલો મિનિંગ એમ થયો કે ટોટલ તમે તમારા 3 લાખના રોકાણ 2.71માં વેચો છો। હવે વેચો છો એટલે આ તમારી વેચાણ કિંમત મળી, હવે એમાંથી તમારે શું કરવાનું, તો કે માઇનસ ખરીદ કિંમત અથવા મૂળ કિંમત, બરાબર। તો એમાં પહેલું ગુજરાતની લોન કેટલાની હતી, જો એ તો મૂળ કિંમતે હતી એટલે 1 લાખ, બરાબર, અને બીજું કેન્દ્રની લોન એ તમારે 1.80ની હતી, એટલે ટોટલ 2.80 તમે માઇનસ કરો એટલે 9000ની તમારે ખોટ આવી, તો ત્યાં આપણે લખવાનું ખોટ, ક્લિયર। બીજું કંપની પ્રીમિયમથી પરત કરતી નથી એટલે પ્રીમિયમની ગણતરી આવતી નથી, કંપની બહાર પાડતી વખતે વટાવ આપતી નથી એટલે વટાવની ગણતરી નહીં આવે, બરાબર। પૂરેપૂરા ડિબેન્ચર આપે છે એટલે એ 3 લાખ આપણે દેવાના, પ્રીમિયમ છે ને એટલે એનો ગણતરી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, એટલે સીધી આપણે કંપનીના ચોપડે આમનો જ લખવાની। ચાલો આમનો આપણે જોઈ લીધી, હવે વન બાય વન એન્ટ્રી લેતા જાય, તો પહેલી એન્ટ્રી કોની લેવાની હોય, તો કે રોકાણ તમે વેચો છો, રોકાણ વેચો એટલે રૂપિયા આવે, રૂપિયા આવે એટલે બેંક ખાતું શું થાય, ઉધાર થાય, એટલે નંબર 1 બેંક ખાતે ઉધાર 2.71, 13 સિંકિંગ ફંડ ખાતે 2.71, બરાબર, સિંકિંગ ફંડ કયો અથવા તો ડિબેન્ચર પરત નિધિ કયો એ 2 એક જ કહેવાય, બરાબર, સિંકિંગ ફંડના રોકાણો ખાતે તમે રોકાણ વેચો છો એટલે, ક્લિયર। હવે તમે રોકાણ વેચી દીધા એટલે કાં તો નફો થાય અને કાં તો ખોટ થાય, અહીંયા આપણે 9000ની ખોટ ગઈ
એટલે ખોટ જાય તો આપણે શું કરવાનું, ઊંધો કરવાનું, રોકાણો જમા કરી નાખવાના અને ફંડ ઉધાર કરી નાખવાનું. એટલે બીજો નંબર સિંકિંગ ફંડ ખાતે ઉધાર, તે સિંકિંગ ફંડના રોકાણો ખાતે જમા ન વધારે. ક્લિયર? કારણ કે તમે વેચો છો એટલે ખોટ જાય છે. હવે ખોટ જાય છે તો એમાં હવે તમે એની એન્ટ્રી પાડી દીધી. હવે ત્રીજો નંબર, કંપની પ્રીમિયમ આપતી નથી એટલે એની આમનો નથી, વટાવ આપતી નથી જ્યારે બહાર પાડે ત્યારે એટલે એની આમનો નથી. તો હવે તમે પૂરેપૂરા ડિબેન્ચર પરત કરો છો એટલે તમે ડિબેન્ચર 3 લાખના છે તો આ ડિબેન્ચરની રકમ તમે કોને આપશો? તો કે હોલ્ડરને. એટલે ડિબેન્ચર હવે કંપની માટે શું થઈ ગયો? ખર્ચ. એટલે ડિબેન્ચર ખાતે ઉધાર કોણ કોને આપશે? તો કે હોલ્ડરને. એટલે લખો ત્રીજો નંબર, ડિબેન્ચર ખાતે ઉધાર 3 લાખ તે હોલ્ડર ખાતે જમા. બરોબર. આ તમારે ડિબેન્ચરને તમે જે ચૂકવવાના છે એ તમે ગણતરી કરી કે આ રૂપિયા તમે કોને ચૂકવશો? તો કે હોલ્ડરને. હવે તમે ખરેખર એની ચૂકવણી કરી દો છો એટલે હોલ્ડરનું ખાતું જમા છે એ ઉધાર થઈ જશે અને ચૂકવશો એટલે બેંક ખાતે જમા આવે, કેમ કે રૂપિયા જાય છે. ચોથો નંબર, ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 3 લાખ તે બેંક ખાતે 3 લાખ. ક્લિયર? એટલે 4 અમાઉન્ટ આપણી થઈ ગઈ. હવે જેટલી રકમ તમે ડિબેન્ચરને ચૂકવો છો એ રકમ તમારે ક્યાં લઈ જવાની હોય સામાન્ય અનામતમાં, પણ ક્યારે અધૂરા શેર હોય તો અહીંયા પૂરેપૂરા ડિબેન્ચર તમે પરત કરો છો એટલે આમનો જ લખવાની, પણ રકમ આપણે બાકી રાખવાની. એ ખાતા દોરશો એમાંથી તફાવત મળશે. એટલે હવે પાંચમા નંબરની આમનો, સિંકિંગ ફંડ ખાતે ઉધાર 3 લાખ. હવે તમારે ખાતા દોરવાના છે એ આપણે પછીના ભાગમાં આપણે લઈ લઈએ છીએ. ઓકે, ચાલો.